વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય કલશોર. વિષય કલશોરમાં આપણે જોઈએ છીએ પાઠ 2. તો પાઠ 2માં પોટલા ટપકે ટપ એવું આપણું પાઠનું નામ છે. તો પાઠ 2માં આપણે આગળ પાઠ ભણી ગયા, કાવ્ય પંક્તિ ભણી ગયા અને એમના પરથી સવાલ જવાબ પણ ભણી ગયા. હવે આપણને આગળ આપેલું છે ગીત, તો આપણે ગીતથી શરૂઆત કરીએ. રીમઝીમ રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે, કે રીમઝીમ રીમઝીમ એટલે વરસાદ વરસે ત્યારે રીમઝીમ એટલે કે ધીમે ધીમે જે છાંટા આવતા હોય આપણે શું કહીએ કે રીમઝીમ વરસાદ આવે છે. તો ફોરા એટલે થશે વરસાદના છાંટા, ધરતી પર તો આવ્યા છે એટલે કે ફોરા જે છે વરસાદના છાંટા એ ધરતી પર તો આવ્યા છે. કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે, એટલે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે અવાજ આવે છે, તો અવાજ આવે છે એટલે કહે છે કે આ પગના એટલે કે ફોરાના પગમાં એટલે કે વરસાદના છાંટાના પગમાં કોને ઝાંઝરિયા પહેરાવ્યા છે. થાય મને કે દોડી દોડી આંગણામાં જઈ આવું હું, એટલે કે વરસાદ આવતો હોય ત્યારે આપણને પલળવાની ખૂબ મજા આવે, એટલે કે મનમાં એવું થાય કે હું દોડી દોડીને આંગણામાં જઈ આવું. સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું, ટબુકલા એટલે કે નાના છોકરાઓ માટે, એટલે કે નાના છોકરાઓને એમ થાય કે હું આ વરસાદને હાથમાં પકડી લઉં, એટલે કે કેવી રીતે હું ખોબામાં લઈ આવું. કોણ દેશથી આવે ફોરા કોણ દેશ એ જાશે રે, એટલે કે કયા દેશથી આ ફોરા એટલે કે છાંટા આવે છે અને કયા દેશ એ જાશે. ઝળહળ ઝળહળ સૂરજ તેજે મરક મરક મરકાશે જી, એટલે કે ઝળહળ ઝળહળ એટલે કે સૂરજના તેજને કેવું કહ્યો છે કે ઝળહળ ઝળહળ, મરક મરક એટલે કે આપણે જે કહીએ કે ધીમે ધીમે જે હસતા હોય એમને કહીએ કે મરક મરક એટલે કે મનમાં હસે છે એવું કહી શકાય. તો મરક મરક મરકાશે જી એટલે કે આ ફોરા જે છે એ દાંત કાઢશે. કોણ તને મોકલાવતું ફોરા કોણ તને બોલાવે છે, એટલે કોણ તને મોકલાવે છે અને કોણ તને અહીંયા બોલાવે છે, છાંટાને એવું પૂછે છે કે કોણ તને મોકલાવે છે એટલે કોણ તને મોકલે છે અને કોણ તને અહીંયા બોલાવે છે. અલકમલકથી આવી પાછું અલકમલક તું જાવે છે, એટલે કે અલકમલકથી એટલે કે અલગ અલગ જગ્યાએથી તું આવે છે અને અલગ અલગ જગ્યાએથી તું જાય છે. હવે જોઈએ આગળ, મોટેથી વાંચો. ફોરા, ફોરા એટલે કે છાંટા વરસાદના. તો થોડાક ફોરા પડ્યા અને થોડાક નહવા દોડી ગયા. ફોરા જે છે અહીંયા ખાલી આપણે વાંચવાનું જ છે, તો આપણે ખાલી વાંચીશું. તો બીજું વાક્ય, નાનકડો કીકુ ખુશ થઈ ગયો કારણ કે એની નાનકડી હથેળીમાં એને આછા વરસાદના ફોરા ઝીલ્યા, એટલે કે નાનકડો કીકુ જે છે એ ખુશ થઈ ગયો કે એમને નાનકડી પોતાની હથેળીમાં વરસાદના છાંટા લીધા. ટબુકલા, ટબુકલા એટલે કે નાના છોકરાઓ માટે, ટબુકલા છોકરાઓ વરસાદમાં દોડા દોડી કરતા હતા, કે નાના છોકરાઓ જે છે એને વરસાદમાં ભીંજાવું ખૂબ ગમે એટલે એ વરસાદમાં દોડા દોડી કરતા હતા. બે નંબર, 6 મહિનાનો બકુડો બધાને એટલો વાહલો લાગ્યો કે એ ટબુકલા છોકરાને સૌ રમાડતા રહેતા, કે 6 મહિનાનો બકુડો એટલો બધાને વાહલો લાગ્યો એટલે કે એટલો બધાને ગમે કે એ ટબુકલો એટલે કે 6 મહિનાનો છોકરો એટલે કે નાના છોકરાને શું કહેવાય તો કે ટબુકલા, તો એ છોકરાને સૌ બધા રમાડતા હતા. આગળ આપણને આપેલું છે વાતચીત, તો એમાં પહેલું, આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી. તો વિદ્યાર્થી મિત્રો, આ ગીતની તમને જે બે પંક્તિ ગમી હોય એ બે પંક્તિ તમારે લખવાની રહેશે. તો આપણે આ સવાલના જવાબ જે છે અહીંયા પાઠ્યપુસ્તકમાં ના સમાય એટલે આપણે ચોપડામાં લખવાના રહેશે. તો આપણને બે પહેલી પંક્તિ ગમી હોય તો આપણે એ લખીશું કે રીમઝીમ રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે. બીજું, વરસાદ સાથે વાત કરવાની હોય તો તમને તો તમે તેને શું કહો, તો કે વરસાદ સાથે વાત કરવાની હોય તો અમે તેને દરરોજ વરસવાનું કહીએ જેથી અમને પણ નાહવાની મજા આવે. 3 નંબર, વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો, તો વરસાદમાં પાણીમાં નાહીએ છીએ અને પાણીથી ભરાયેલા ખાબોચિયામાં મસ્તી કરીએ છીએ. તો વરસાદ આવે છે ત્યારે આપણને નાહવાની મજા આવે છે એટલે આપણે વરસાદમાં નાહવા પણ જઈએ છીએ અને પાણીથી જે ખાબોચિયા ભરાય છે એમાં આપણે છપછપ કરીએ છીએ કેમકે આપણને વરસાદના ખાબોચિયા ગમતા હોય છે. 4 નંબર, જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું કહેશો, તો ઊંચા આકાશમાં ફરવા જવાનું પસંદ કરીશું. તો આપણને વરસાદના ટીપા ક્યાંક લઈ જતા હોય તો આપણને તો આકાશમાં જવું જ ગમે કેમકે ત્યાં આપણે જોયેલું નથી, તો આપણને એવી ઈચ્છા થાય કે ત્યાં શું હશે. 5 નંબર, વરસાદ પડે ત્યારે કેવો કેવો અવાજ આવે છે, તો વરસાદ પડે ત્યારે રીમઝીમ એવો અવાજ આવે
છે. તો વરસાદ પડે ત્યારે બધા અલગ અલગ અવાજ આવતા હોય છે. તો આપણે આગળના ભાગમાં જોયું હતું કે પતરા પર પડે તો અલગ અવાજ આવે, પછી નળિયા પર પડે તો અલગ અવાજ આવે, એવી રીતે અલગ અલગ અવાજ આવતો હોય છે. આગળ આપણને આપેલું છે, સાચા વાક્યની સામે વાદળ દોરો અને ખોટા વાક્યની સામે વાદળ જેમાંથી વરસાદ પડતો હોય એવા વાદળ દોરો. કે સાચું વાક્ય હોય એમાંથી વાદળ જ દોરવાનું છે, ને બીજું જે ખોટું વાક્ય હોય તો એમાં વાદળમાંથી વરસાદ પડતો હોય એવું વાદળ દોરવાનું છે. એક નંબર, વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા. તો એ વાક્ય શું છે? તો કે સાચું છે, તો એમાં આપણે ખાલી વાદળ જ દોરવાનું છે. તો કે આપણે આવું વાદળ દોરીશું. બીજું, વરસાદના ફોરા નાના નાના છે. તો એ વાક્ય પણ શું છે? તો સાચું, તો બીજા ખાનામાં પણ આપણે આ જ વાદળ દોરીશું. ત્રીજું, નાના નાના ટીપા ઝળહળ ઝળહળ કરતા આવે. તો નાના નાના જે ટીપાઓ છે એ ઝળહળ ઝળહળ કરતા નથી આવતા, પરંતુ સૂરજપ્રકાશ છે એ ઝળહળ ઝળહળ કરતા આવશે. તો આપણે આ વાદળ ત્રીજા ખાનામાં દોરીશું. ચોથું, ટીપા દોડી દોડીને આવે. તો ટીપા જે છે એ દોડી દોડીને નથી આવતા, પરંતુ કેમ આવે છે? તો કે રીમઝીમ આવે છે. તો આ વાક્ય થશે ખોટું, એટલે આપણે એમાં દોરીશું આ વરસાદવાળું વાદળ. પાંચ નંબર, વરસાદના ફોરા હસતા હસતા આવે. કે વરસાદના જે ફોરા એટલે કે વરસાદના છાંટા જે છે હસતા હસતા આવે છે. તો વાક્ય સાચું છે, તો એમાં આપણે એ વાદળ દોરીશું, એટલે કે વરસાદ વગરનું વાદળ દોરીશું. હવે જઈએ આગળ, મોટેથી ગાઓ પંક્તિઓનું જીલગાન કરાવો. એટલે કે આ પંક્તિ જે છે આપણે ખાલી ગાવાની જ છે. થાય મને કે દોડી દોડી આંગણામાં જઈ આવું હું, સાપ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું. હવે આપણને આગળ આપેલું છે કે અભિનય કરો, જે અભિનય આપણે વર્ગખંડમાં કરવાનો છે, પરંતુ આપણે સ્કૂલ અત્યારે શરૂ નથી, તો આપણે ઘરે પણ કરી શકીએ. તો આપણે વાંચીએ કેવો અભિનય કરવાનો. વિદ્યાર્થીઓએ અત્યારે વરસાદ પડી રહ્યો છે એવું ધારવા કહો, કે અત્યારે હાલમાં વરસાદ આવે છે એવું તમારે ખાલી ધારવાનું છે. ત્યારબાદ વર્ગખંડની બહાર જઈ પોતપોતાના ખોબામાં વરસાદના ફોરા ઝીલી લઈ આવતા હોય તેવો અભિનય કરવા કહો. એટલે કે આપણે જે છે ઘરની બહાર જવાનું, અને વરસાદ નથી આવતો, પરંતુ આપણે તો ધારવાનું છે, પરંતુ આપણે હાથમાં વરસાદના છાંટા લઈને આવીએ છીએ એવો ખાલી અભિનય કરવાનો છે. સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડે છે એ તમને કેવો દેખાય છે? તો કે સૂરજનો તડકો આવો હોય અને વરસાદ હોય, તો આપણે ઘણીવાર જોઈએ છીએ કે સૂરજના તડકાની સાથે વરસાદના છાંટા પણ આવતા હોય છે. તો એ વરસાદ આપણને કેવો દેખાય છે? તો કે એ વરસાદ આપણને દેખાય છે, પરંતુ કેવો દેખાય છે? તો કે આપણને ઓછો દેખાય છે, કેમ કે સૂરજના તડકા સાથે આવતો હોય છે, પરંતુ આપણને એ પણ જોવો ગમતો હોય છે. તો વાદળા હોય, સૂર્ય વાદળાની પાછળ ઢંકાઈ ગયો હોય અને આછો આછો તડકો આવતો હોય ત્યારે ફોરા પડે એ તમને કેવા દેખાય છે? કે વાદળાની સાથે આછો તડકો, થોડો એવો તડકો હોય અને એમની સાથે ફોરા એટલે કે છાંટા પડે, તો એ તમને કેવા દેખાય છે એ પણ તમારે અહીંયા કહેવાનું છે. તો જો તમને ગમતા હોય તો તમારે કહેવાનું કે એ મને ગમે છે. કેવા દેખાય છે તો તમારે એ પણ અહીંયા લખવાનું રહેશે. બંનેમાંથી ક્યારે ફોરા હશે છે એવું લાગે છે, તો હવે તમે પણ ફોરા જેવું હશો ને. એટલે કે જ્યારે વરસાદની સાથે છાંટા પડતા હોય અને ઓછો વરસાદ હોય અને એમની સાથે પણ છાંટા પડતા હોય એ જોઈ તમને ક્યારે એવું લાગશે કે આપણને હસતો હોય એવો વરસાદ દેખાય છે? તો આપણે એ લખવાનું છે અને આપણે પણ હસવાનું છે. સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો કવિતામાંથી શોધી લખો. આવા અન્ય શબ્દો પણ જાણીને લખો અને મોટેથી વાંચો. તો આપણે સરખા શબ્દો એવા છે, તો અહીંયા આપણને ઉદાહરણ તરીકે આપેલું છે કે અલક મલક. તો કાવ્યમાં આપણને રીમઝીમ આપેલું છે, તો એ પણ લખીશું. પછી આપણને આપેલું છે દોડી દોડી. પછી કાવ્યમાં ઝળહળ ઝળહળ આપેલું છે, અને પછી આપણને આપેલું છે મરક મરક. તો આપણે કાવ્ય સિવાયના અન્ય પણ શબ્દો લખવાના છે. તો આપણે તમને જે બીજા કોઈ શબ્દો કાવ્ય સિવાય ના આવડતા હોય તો એ પણ તમારે લખવાના રહેશે. હવે અહીંયા આપણને આપેલું છે સાથે બોલીએ. તો અહીંયા જે નીચે આપણને શબ્દો આપેલા છે એ આપણે ખાલી બોલવાના જ છે. તો પહેલું આપેલું છે ઝાંઝરિયા, અલકમલક, મકર મકર. પછી આપણને આપેલું છે રીમઝીમ રીમઝીમ, ઝળહળ ઝળહળ. શું આપેલું છે? તો કે ઝાંઝરિયા, અલકમલક, મરક મરક, રીમઝીમ રીમઝીમ અને ઝળહળ ઝળહળ. તો હવે આપણે આગળ જોઈએ કે ઝડપથી, ધીમેથી અને મોટેથી આ શબ્દ વારંવાર બોલવાના છે.
કે ઉપર આપણે જે શબ્દ છે ઝડપથી ધીમે ધીમે અને મોટેથી બોલવાના છે. ગૃહ કાર્ય, તમને આ કવિતાનો જે ટુકડો ગાવાનો સૌથી વધુ મજા આવી હોય એ તમારા ઘરના સભ્યોને સંભળાવો. એટલે તમારે ઘરે છે ને જઈ અને આ જે કવિતામાંથી તમને જે ભાગ તમને ગમ્યો હોય એ તમારે ઘરે જઈ તમારા મમ્મી પપ્પાને, ભાઈ બહેન હોય તો એમને સંભળાવવાનું છે. એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવાનું છે. એટલે કે અહીંયા એક વચન અને બહુવચન હવે આપણે શીખવાનું છે. તો આપણે જોઈએ, પહેલું, મેં તળાવમાં ચાર બતક જોયા. તો ચાર એક નથી પરંતુ વધુ છે, તો આપણે આ બોક્સમાં લખવાનું રહેશે વધુ. વાંદરાને કેળા ભાવે છે, તો કેળા કેટલા થયા? વધુ. અને વાંદરા, આપણે એક વાંદરા હોય, એક વાંદરો હોય તો આપણે શું કહીએ? વાંદરો. અને એક કેળું હોય તો કેળું કહીએ, તો અહીંયા વધુ આવશે. ત્રણ, પાણીમાં બતક તરતું હતું, તો અહીંયા શું છે? બતક. તો અહીંયા એક આવશે. બતક કેટલા છે? તો કે એક. આપણે એવું કહીએ કે પાણીમાં બતકો તરતા હતા, તો શું આવશે? વધુ. ચાર, ઝાડ પર વાંદરો બેઠો છે, શું આવશે? એક. કેમકે કોણ છે? વાંદરો એક જ છે, તો અહીંયા લખીશું એક. પાંચ, ગામમાં ઘણા ઢોર હોય છે. ઘણા, ઢોર એટલે કે ગાય ભેંસ છે એમને ઢોર કહેવાય છે. ઘણા એટલે અહીંયા આવશે વધુ. જુઓ, વાંચો અને સરખાવો. તો આપણને એક નંબર અહીંયા આપેલો છે, એક કાગડો બેઠો છે, અને સામે આપણને આપેલું છે કે ચાર કાગડા ઉડે છે. તો અહીંયા એક અને ચાર, તો આપણે જે છે અહીંયા એક છે તો એક થશે કાગડો, અને એક કરતાં વધુ તો એ થશે કાગડા. હવે આપણને અહીંયા આપેલું છે બીજું, આ ટોપલીમાં એક ઈંડું છે, શું છે? તો કે ઈંડું. તો અહીંયા લખીશું ઈંડું. એક કરતાં વધુ તો શું થશે? ઈંડા. તો અહીંયા લખીશું ઈંડા. એટલે કે એક વચન ઈંડું અને બહુ વચન થશે ઈંડા. તો માળામાં ત્રણ ઈંડા છે અને એક ટોપલીમાં એક ઈંડું છે. છોકરીના હાથમાં ભમરડો છે, શું છે? ભમરડો છે. દુકાનમાં ભમરડા છે, તો દુકાનમાં અહીંયા ભમરડા, અહીંયા ભમરડા અને ભમરડા છે. તો એક કરતાં વધારે છે, તો એક છે તો અહીંયા આવશે ભમરડો, અને એક કરતાં વધુ એટલે અહીંયા આવશે ભમરડા. પછી આપણને આપેલું છે ચાર નંબર, એક ફુગ્ગો ઉડી ગયો, બે ફુગ્ગા રહી ગયા. તો એક ફુગ્ગો જે છે ઉડી ગયો અને બે ફુગ્ગા રહી ગયા. તો અહીંયા એક ફુગ્ગો એટલે કે એકમાં લખીશું એક કરતાં વધુ, તો એમાં આવશે ફુગ્ગા. આમાં ફુગ્ગો અને આમાં લખીશું ફુગ્ગા. આગળ, સાચા વાક્યની સામે ખરાની નિશાની કરો. જે વાક્ય સાચું છે એમની સામે આપણે ખરાની નિશાની કરવાની રહેશે. તો અહીં બે માટલું છે, તો આપણે એવું બોલાય કે બે માટલું છે, કે આપણે એમ બોલીશું કે અહીં બે માટલા છે, તો આ થશે ખરું. ત્યાં ત્રણ ચકલીઓ છે, ત્યાં ત્રણ ચકલી છે, તો ચકલીઓ ત્રણ છે એટલે ચકલીઓ થશે. ચાર વાંદરા છે, ચાર વાંદરું છે, તો આપણે એમ કહેશું ચાર વાંદરું છે, એક વાંદરું છે અથવા તો ચાર વાંદરા છે, તો આ વાક્ય સાચું છે. મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું, મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું. પપ્પા એક પુસ્તક આપે, પુસ્તકો આપ્યું, આપ્યા એમ હોત તો ચાલે, પરંતુ અહીંયા આપ્યું છે એટલે એક આવશે, એટલે આ વાક્ય નીચેનું સાચું છે. મેં તળાવમાં બતક જોયું, મેં તળાવમાં બતક જોયું અને મેં તળાવમાં બતક જોયા, અહીંયા શું છે? તો મેં તળાવમાં બતક જોયા અને મેં તળાવમાં બતક જોયું. તો આપણે તળાવમાં બતક જોયું, બતકો હોત તો આપણે ઉપરનું વાક્ય સાચું આવે, તો અહીંયા નીચેનું વાક્ય સાચું આવશે. આગળ, વાર્તા વાંચો. આપણે વાર્તા ખાલી શું કરવાની છે? તો કે વાંચવાની જ છે. તો વાર્તા આપણે વાંચીએ. સૃજન અને પ્રદ્યોત બે પાકા ભાઈબંધ, જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે. આજે એમને વાર્તા બનાવવાનું વિચાર્યું. વાર્તાનું એક વાક્ય સૃજન બોલે ને એના પછીનું પ્રદ્યોત બોલે. બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને. કે સૃજન અને પ્રદ્યોત બંને ભાઈબંધ છે, એટલે કે બંને મિત્રો છે, અને જ્યારે બંને ભેગા થાય ત્યારે કંઈક અલગ જ કરે. તો આજે બંને વાર્તા બનાવે છે. તો આપણે જોઈએ, પહેલો વારો સૃજનનો આવ્યો. તો સૃજને કહ્યું એક મોટી નદી હતી. તો પ્રદ્યોતે બીજું વાક્ય કહ્યું, એક નદીના કિનારે ઘણા વૃક્ષો હતા, એક વિશાળ વડલો હતો. તો પછીનું વાક્ય પાછું સૃજન બનાવે છે. વડની તો વડવાયો હોય ને એના હિંચકા ખાવાની મજા પડે. સૃજન શું કહે છે? તો કે વડની વડવાયો હોય છે એના હિંચકા ખાવાની મજા પડે છે. તો પ્રદ્યોત આગળનું વાક્ય બનાવે છે, અને એ વડના ઝાડ પર પક્ષીઓ માળા હતા, એક માળો
એવો હતો જેમાં એક કાબર રહેતી હતી. એટલે પ્રદ્યોત જે છે આગળનું વાક્ય આગળની વાર્તા જોડે છે કે એ વડના ઝાડ ઉપર પક્ષીઓના માળા હોય અને એક માળો કાબરનો હોય. સૃજન, આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે, એટલે કે આ કાબર જે છે એ ઝાડ પરથી બીજી બધી કાબરોને બોલાવે છે. તો આપણે જોઈએ અહીંયા ચિત્ર પણ આપેલું છે, તો અહીંયા વડનું ઝાડ દોરેલું છે, એમાં એક કાબર બાકી બધી કાબરોને ભેગી કરે છે. હવે આગળ જોઈએ પ્રદ્યોત, વડલાની નીચેના દરમાં એક વાતોડી કીડી રહેતી હતી, તેને બાજુના ઘરમાં મકોડો રહેતો હતો. એટલે આગળનું વાક્ય જે છે પ્રદ્યોત બનાવીને એમ કહે છે કે વાતોડિયણ કીડી રહેતી, એટલે કે વાતોડી કીડી રહેતી હતી, એમના બાજુના ઘરમાં મકોડો રહેતો હતો. હવે સૃજન કહે છે, એ કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળીને કાબરની સાથે વાતો કરે, એટલે કે કીડી જે છે એ દરમાંથી બહાર નીકળે છે અને દરમાંથી બહાર નીકળી અને કાબરબેન સાથે વાતો કરે છે. હવે પ્રદ્યોત કહે છે, કાબર આકાશની વાતો કરે અને કીડી મકોડાની દરની વાતો કરે, એટલે કે કાબર જે છે એ પોતા આકાશમાં ઉડે એટલે આકાશની વાતો કરે અને કીડી જે છે એ મકોડાની, કીડી મકોડો જે છે એ દરની વાતો કરે, એટલે કે કીડીને જે મકોડો બંને જે છે એ એને પોતાના દરની વાતો કરે છે. સૃજન, એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો, આ નદીમાં તો પૂર આવ્યું, એટલે કે જેલો જ્યાં બાજુમાં નદી હતી ઝાડની પાસે તે નદીમાં શું આવે છે, તો કે પૂર આવે છે. પ્રદ્યોત, એટલું બધું પૂર આવ્યું કે એ બંનેના ઘરમાં પાણી ઘૂસી ગયું, તો કે દર જમીનમાં હોય છે એટલે કે બંનેના, એટલે કીડી અને મકોડાના ઘરમાં પાણી ઘૂસી જાય છે એવું સૃજન કહે છે. પ્રદ્યોતે કહ્યું હવે સૃજન કહે છે કે કાબરો કલબલાટ કરવા માંડી, નદીઓ છલકાવા લાગી, એવામાં ત્યાં સરળ તરતો મગર આવ્યો. કોણ આવ્યું, તો કે સરળ કરતો મગર આવ્યો. એને કહ્યું, ફિકર ના કરો, ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ, આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ. એટલે હવે એમને મદદ કરવા માટે કોણ આવે છે, તો કે મગર આવે છે. તો મગર બધાને કહે છે, ચાલો ફિકર એટલે કે ચિંતા ન કરો, બધા પીઠ પર બેસી જાઓ, આપણે પહાડ પર જતા રહીશું. હવે પ્રદ્યોત કહે છે, પછી તો કીડી મકોડાએ અન્ય કીડીઓ અને મકોડાઓને બોલાવ્યા, એટલે કે કીડી કાબરો કલબલાટ કરવા મળે એટલે મગર આવે છે અને મગર કીડી અને મકોડાને બચાવે છે અને કીડી મકોડાઓ જે છે એમના અન્ય જે મિત્રો હોય છે એમને પણ બોલાવે છે. સૃજન, એટલું જ નહીં, કાનખજૂરાને વીછીઓ પણ આવ્યા, કેમ કે કાનખજૂરાને વીછીઓ પણ જમીનમાં રહેતા હોય છે એટલે એ પણ આવે છે. પ્રદ્યોત, બધા મગરની પીઠ પર બેસી ગયા, ગામના લોકો તો આ કૌતુક જોઈએ ને અચરજ પામ્યા. કૌતુક એટલે કે ચિત્ર, કે આ દ્રશ્ય જોઈને એ લોકો અચરજ એટલે કે નવાઈ પામી ગયા. આવું દ્રશ્ય આજ પહેલાં અમે ક્યારેય જોયું ન હતું, કેમ કે મગર જે છે એ હંમેશા બધાને ખાઈ જાય, એટલે ગામના લોકોને થયું કે આવું ચિત્ર અમે આજ પહેલાં ક્યારેય જોયું જ નથી. સૃજન, અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓ તો અને મજા પડી છે, જે મજા પડી છે કે ના પૂછો વાત. એટલે હવે સૃજન જે છે એ છેલ્લું વાક્ય એવું કહે છે કે મગરની પીઠ પર બેસીને સવારી કરવાની જીવજંતુઓને જે મજા પડી, એ મજા તો એવી પડી કે એમની તો વાત જ ના પૂછો. બાળકોને પૂછો કે આ બધા પ્રાણીઓ ફરતા ફરતા શું જોતા હશે, માણસો શું કહેતા હશે. આગળ કલ્પના કરવા બાળકોને પ્રોત્સાહિત કરો, એટલે કે આ વાક્ય જે આપણે જે વાર્તા છે હજુ આગળ વધારવી હોય તો તમે વધારી શકો છો, અને આવી રીતે તમારે જો વાર્તા બનાવવી હોય તો તમે પણ બંને મિત્રો ભેગા થઈ અને વાર્તા બનાવી શકો છો. હવે બાળકોને જૂથમાં બેસાડો, વાર્તા આગળ વધારવા કહો, દરેક જૂથમાંથી એક એક વિદ્યાર્થીને પોતાના જૂથમાં બનાવેલી વાર્તા વર્ગ સમક્ષ રજૂ કરવા કહો, દરેક જૂથની વાર્તાના સારા પાસા લઈ સમગ્ર વર્ગની એક વાર્તા બનાવડાવો, આ રીતે અન્ય વાર્તાઓનું સર્જન કરો. તો આવી વાર્તા તમે પણ ઘરે બનાવી શકો છો. વાર્તામાં લીટી કરેલા શબ્દો જો એક કરતાં વધુ માટે હોય તો તેની નીચે બીજી લીટી દોરો, આ શબ્દો નીચે લખો. એટલે કે આપણને ઉદાહરણ તરીકે આપેલું છે કે વાક્ય, તો વાક્યો, તો આપણને વાર્તામાં જે છે એ વૃક્ષો નીચે લીટી કરેલી હતી, તો વૃક્ષો નીચે લીટી કરેલી તો એ શું થયું, એક કરતાં વધુ થયું, તો આપણે આમાં લખીશું વૃક્ષો અને આપણે એમના બીજી નીચે લીટી કરીશું. તો બીજું જે છે આપણને આપેલું હતું કાબરો, તો એક કરતાં વધુ, તો આપણે અહીંયા લખીશું. પછી આપણને આપેલા હતા કાનખજૂરાઓ, તો અહીંયા લખીશું. નદીઓ, તો એ પણ એક કરતાં વધુ, તો અહીંયા લખીશું. તો એમનું એક વચન જે થાય છે અહીંયા પણ આપણે લખીશું. તો વૃક્ષો, તો એમનું થશે વૃક્ષ, તો અહીંયા આપણે એક વચનમાં ઝાડ નીચે લાઈન છે તો અહીંયા લખીશું ઝાડ. પછી
જે છે અહીંયા આપણે લખીએ હતું કાબરો તો અહીંયા લખીશું કાબર, અહીંયા થશે નદીઓ તો અહીંયા થશે નદી, કાનખજૂરા તો અહીંયા થશે કાનખજૂરો, એવી રીતે અહીંયા આપણે લખવાનું રહેશે. ચાલો ગાઈએ ગીતડું. પહેલાં પંખીને જોઈ મને થાય મન, એટલે કે પહેલાં પંખીને, એટલે કે પહેલું આપણે જે કાવ્ય પંક્તિ જોઈ હતી અહીંયા આપણને આપેલું છે ધ. તો આ ધ જે છે અહીંયા તમારે આ બધું ઘૂંટવાનું છે અને એવી જ રીતે અહીંયા તમારે લખવાનું રહેશે. તો આ બધું જે તમને ટપકા ટપકા આપેલા છે તમારે ઘૂંટવાના રહેશે અને નીચે એવી રીતે લખવાનું રહેશે. પછી આપણને આપેલું છે સૃ, એટલે કે આપણે જ્યારે સૃષ્ટિ એવું લખીએ ત્યારે આપણે સનો વપરાશ થાય છે, એટલે કે સૃજન આપણે આગળના પાઠમાં જોયું, આપણે ભણ્યા જ્યારે હમણાં વાર્તામાં, તો એ સૃજનમાં પણ આ સૃનો ઉપયોગ થાય છે. તો અહીંયા પણ આપણે ટપકાર જોડતું જવાનું છે અને સૃજનમાં સૃ જે છે એ લખવાનો છે. પછી આપણને આપેલો છે દ, તો એ દ પણ આપણે અહીંયા એવી રીતે લખવાનો છે અને અહીંયા પૂર્ણ કરવાનો રહેશે. તો આ તમારે અહીંયા પૂરું કરવાનું રહેશે. આગળ આ વાર્તામાંથી જે શબ્દોમાં ધ, દ અને સૃ આવ્યો હોય એ શબ્દો અને શોધીને લખો. આપણે શું આવ્યું હતું? સૃજન, પ્રદ્યોત અને દ્રશ્ય, આપણે અહીંયા ત્રણેય લખવાના રહેશે. આ શબ્દ વાંચો અને લખો, કે આ શબ્દ તમને જે આપેલા છે એ જ શબ્દ તમારે અહીંયા બાજુમાં લખવાના છે અને વાંચતું પણ જવાનું છે. તો આપણે વાંચીએ, વિદ્યા, સૃષ્ટિ, દ્રષ્ટિ, દ્રશ્ય, ઉદ્યમ, ઉદ્યત, વિદ્યાર્થી, વિદ્યુત, દ્રઢતા, દ્રષ્ટાંત, સૃજન, સૃષ્ટિકર્તા, દ્રષ્ટિક્ષેત્ર, દ્રષ્ટિહીન અને સૃષ્ટિ વિજ્ઞાન. હવે આ પાઠ આપણે અહીંયા પૂર્ણ થાય છે, પરંતુ આપણને હસવું, એટલે કે નીચે એવો નાનો એવો જોક્સ આપેલો છે, તો આપણે એ જોઈએ. રિંકુએ ઉતાવળમાં એક બૂટ ઊંધો પહેર્યો, એટલે બૂટની ટોચ અવળી દિશામાં થઈ. હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો, તો તમે ઘરે કોઈ વાર બૂટ પહેરો એટલે ઊંધું પહેરશો, એટલે જે બૂટની ટોચ હોય છે આગળની આપણને ઊંધી દેખાય છે. તો રિંકુએ ગભરાઈને બૂમ પાડી, મમ્મી મારા પગ આડાવળા થઈ ગયા. પરંતુ રિંકુને એવો ખ્યાલ ના રહ્યો કે મેં બૂટ ઊંધું પહેર્યું છે. એમને તો ગભરામણ થવા માંડી કે મારા પગ આડાવાળા થઈ ગયા, એટલે એમને એમની મમ્મીને બૂમ પાડીને કહ્યું કે મારા પગ તો આડાવાળા થઈ ગયા. પરંતુ આપણા પગ કોઈ દિવસ આડાવાળા થાય નહીં. એટલે બેટા મોહન તું પાછો ગંદા પગ લઈને પથારીમાં, આપણને બીજું આપેલું છે, બેટા મોહન તું પાછો ગંદા પગ લઈને પથારીમાં પડ્યો, બા હું બીજા પગ ક્યાંથી લાવું. એટલે શું કહે છે કે એના મમ્મીએ એવું કહ્યું કે મોહન, કે આપણે જ્યારે બહારથી રમીને આવીએ છીએ તો આપણા ગંદા પગ હોય તો એ જ પગ આપણે પથારીમાં પડી જતા હોઈએ છીએ, પલંગ પર ને ત્યાં બેસી જતા હોઈએ છીએ. એટલે મમ્મીએ કહ્યું કે એવા જ ગંદા પગે તું પાછો પથારીમાં પડે છે. એટલે એમના મમ્મીને સામું કહે છે કે મમ્મી હું બીજા પગ તો ક્યાંથી લાવવાનો, કે એ જ પગથી તો બેસવાનો. એટલે અહીંયા પણ આપણે હસવાની વાત થઈ. તો હવે અહીંયા આ પાઠ આપણે પાઠ્યપુસ્તકમાં પૂર્ણ થાય છે. વંદે માતરમ વિદ્યાર્થી.